નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 7 ઓલિમ્પિક્સ અને ઓલિમ્પિક્સમાં ભારત. તો આપણે અહીંયા આ પાઠમાં આપણે આપણા દેશમાં યોજાતા ઓલિમ્પિક્સ રમતો વિશે શીખીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે વિશ્વ ઓલિમ્પિક્સ રમતો એટલે કે વિશ્વમાં જે ઓલિમ્પિક્સ રમતો રમાતી હોય તે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓલિમ્પિક્સ રમતોના મૂળ પ્રાચીન ગ્રીસમાં છે. ઈસવીસન પૂર્વે 700 થી 400 સુધી દર 4 વર્ષે પ્રાચીન ગ્રીસમાં આવા રમતોત્સવ યોજાતા હતા. તો આ ઓલિમ્પિક્સ રમત એના મૂળ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? પ્રાચીન ગ્રીસમાં. અને આ રમતોત્સવ ઈસવીસન પૂર્વે 700 થી 400 સુધી દર 4 વર્ષે પ્રાચીન ગ્રીસમાં આવા રમતોત્સવ યોજાતા હતા. ફ્રાન્સના બેરન પિયરી દ કુબર્તીને ઈસવીસન 1894માં પ્રથમવાર વિશ્વમાં ઓલિમ્પિકનો વિચાર વહેતો મૂક્યો અને તેને અમલમાં મૂકવા ખૂબ પુરુષાર્થ કર્યો. તો ફ્રાન્સના બેરન પિયરી દ કુબર્તીને ઈસવીસન 1894માં પ્રથમવાર વિશ્વ ઓલિમ્પિક્સનો વિચાર વહેતો મૂક્યો હતો. પ્રથમવાર કઈ ઈસવીસનમાં? તો 1894માં. અને તેને અમલમાં મૂકવા તેમણે ખૂબ પુરુષાર્થ કર્યો. એ પુરુષાર્થના ફળ સ્વરૂપે ઈસવીસન 1896માં ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવનો આરંભ થયો. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ઓલિમ્પિક્સ રમતોત્સવનો આરંભ ક્યારથી થયો? તો કઈ ઈસવીસનમાં? તો ઈસવીસન 1896 અને ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ ઓલિમ્પિક્સ રમતોત્સવનો આરંભ થયો. ત્યાર પછી અપવાદોને બાદ કરતાં દર 4 વર્ષે જુદા જુદા દેશોમાં આ રમતોત્સવ યોજાતો રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આ રમતોત્સવ કેટલા વર્ષે યોજાતો? તો દર 4 વર્ષે જુદા જુદા દેશોમાં યોજાતો. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે દેશમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાનો હોય ત્યાં ગ્રીસમાંથી દોડવીરો મશાલ લઈ જાય છે અને જ્યોત પ્રગટાવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે દેશમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાનો હોય ત્યાં ગ્રીસમાંથી દોડવીરો હોય એ શું લઈ જાય છે? તો મશાલ. અને શું પ્રગટાવે છે? જ્યોત. જો અહીંયા તમે જુઓ, આ ઓલિમ્પિક્સની જ્યોત છે. આ રીતના જ્યોત પ્રગટાવે જ્યાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાવાનો હોય ત્યાં. આજે આશરે વિશ્વના 190 દેશોના 10,000 કરતાં વધારે રમતવીરો ઓલિમ્પિકની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લે છે. ઓલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવો એ રમતવીર માટે ગૌરવની બાબત ગણાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ ઓલિમ્પિકનો ધ્વજ કેવો છે એના વિશે અહીંયા વાત કરી છે. તો જુઓ, અહીંયા ચિત્ર આપેલું છે, તો તમે એમાં ધ્વજ જુઓ. ઓલિમ્પિકનો આ ધ્વજ છે, જોયો તમે? તો આપણે જોઈએ. અને આ કેવા રંગનો છે? સફેદ. તો આપણે એના વિશે માહિતી જોઈએ. ઓલિમ્પિકનો ધ્વજ સફેદ પૃષ્ઠભૂવાળો છે. કેવો છે? સફેદ પૃષ્ઠભૂવાળો. તે ઓલિમ્પિકનું પ્રતીક છે. તેમાં 3 ઉપર અને 2 નીચે એમ એકમેક સાથે સંકળાયેલી જુદા જુદા રંગોની 5 રિંગો આવેલી છે. કેટલી રિંગો? તો 5, અને જુદા જુદા રંગની. 3 ઉપર છે અને 2 નીચે અને એકમેકની સાથે સંકળાયેલી છે. જુઓ તો અહીંયા 5 રિંગો છે અને એકબીજાની સાથે સંકળાયેલી છે. અને કેવી છે? તો જુદા જુદા રંગની. આ 5 રિંગો 5 ખંડોના દેશોના પરસ્પરના સંગઠન અને જોડાણનું પ્રતીક છે. હવે આગળ જોઈએ. ઓલિમ્પિકનો મુદ્રાલેખ છે સાઇટિયસ, અલ્ટિયસ અને ફોર્ટિયસ. આ 3 લેટિન શબ્દો છે. તો ઓલિમ્પિકનો મુદ્રાલેખ શું છે વિદ્યાર્થી મિત્રો? સાઇટિયસ, અલ્ટિયસ અને ફોર્ટિયસ. આ 3 કેવા શબ્દો છે? તો લેટિન શબ્દો છે. તેમનો અર્થ છે વધુ ઝડપથી, વધુ ઊંચે અને વધુ શક્તિથી. આ સાઇટિયસનો અર્થ શું થાય? વધુ ઝડપથી. અલ્ટિયસ તો વધુ ઊંચે, અને ફોર્ટિયસ તો અને વધુ શક્તિથી. ઓલિમ્પિકનો મુદ્રાલેખ ખેલાડીઓને વધુ ઝડપે દોડવાની, વધુ ઊંચે કૂદવાની અને વધુ શક્તિથી રમવાની પ્રેરણા આપે છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે
અત્યાર સુધીમાં ભારતની હોકી ટીમે ઓલિમ્પિક્સમાં 8 સુવર્ણ અને 1 રજત અને 2 કાંસ્ય ચંદ્રકો મેળવ્યા છે. અત્યાર સુધીમાં ભારતની હોકી ટીમે સુવર્ણ કેટલા તો 8 અને રજત 1 અને કાંસ્ય ચંદ્રકો 2 મેળવ્યા છે. આ છે ભારતની હોકી ટીમ. જોઈ તમે તો હવે આગળ જોઈએ. ઓલિમ્પિક રમતોત્સવમાં હોકીની રમત ઉપરાંત નીચેની સ્પર્ધાઓમાં ભારતવીરોએ મેળવેલા ચંદ્રકો. તો હવે આપણે જોઈશું કે હોકી ટીમ અને બીજી પણ કેટલીક સ્પર્ધાઓમાં આપણા જે ભારતવીરો છે એમને જે ચંદ્રકો મેળવ્યા છે એના વિશે આપણે જોઈએ. તો જોઈએ, ઈસવીસન 1952માં હેલસિંકી ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં કેડી જાધવે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, 1952માં હેલસિંકી ઓલિમ્પિક્સમાં એટલે કે કુસ્તીમાં કયા ભારતવીરે તો કેડી જાધવે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આગળ જે ઈસવીસન 1996માં એટલાન્ટા ઓલિમ્પિક્સમાં ટેનિસમાં લિયેન્ડર પેસે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. તો એટલાન્ટામાં ઓલિમ્પિક્સમાં ટેનિસ રમતમાં લિયેન્ડર પેસે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઈસવીસન 2000માં સિડની ઓલિમ્પિક્સમાં કરનામ મલ્લેશ્વરીએ વેઇટ લિફ્ટિંગમાં કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો. ઈસવીસન 2004માં એથેન્સ ઓલિમ્પિક્સમાં ટ્રેપ શૂટિંગમાં મેજર રાજ્યવર્ધન સિંહ રાઠોડે રજત ચંદ્રક મેળવ્યો હતો. તો 2004માં ટ્રેપ શૂટિંગમાં તો મેજર રાજ્યવર્ધન સિંહ રાઠોડે કયો ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો? તો રજત ચંદ્રક. હવે આગળ જોઈએ, ઈસવીસન 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં એર શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં એર શૂટિંગમાં કયા ભારતવીરે તો વિજેન્દ્ર અભિનવ બિંદ્રાએ કયો ચંદ્રક? સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. આ છે વિદ્યાર્થી મિત્રો, અભિનવ બિંદ્રા એ આપણા ભારતવીર છે. આગળ જોઈએ, ઈસવીસન 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બોક્સિંગમાં વિજેન્દ્ર સિંહે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઈસવીસન 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં સુશીલ કુમારે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, 2008માં કઈ રમતમાં? તો કુસ્તીમાં. અને કોણે? તો સુશીલ કુમારે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આ છે વિદ્યાર્થી મિત્રો, સુશીલ કુમાર. હવે આગળ જોઈએ, ઈસવીસન 2012માં લંડન ઓલિમ્પિક્સમાં કુસ્તીમાં સુશીલ કુમારે રજત ચંદ્રક અને યોગેશ્વર દત્તે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, 2012માં કુસ્તીમાં સુશીલ કુમારે રજત ચંદ્રક અને યોગેશ્વર દત્તે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઈસવીસન 2012માં લંડન ઓલિમ્પિક્સમાં રેપિડ ફાયર શૂટિંગમાં વિજય કુમારે રજત ચંદ્રક મેળવ્યો હતો. હવે આગળ જોઈએ, ઈસવીસન 2012માં લંડન ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં સાયના નેહવાલે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, 2012માં લંડનમાં જે ઓલિમ્પિક્સ યોજાય એમાં બેડમિન્ટન રમતમાં કોને? તો સાયના નેહવાલે કયો ચંદ્રક મેળવ્યો? કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. આ છે વિદ્યાર્થી મિત્રો, સાયના નેહવાલ. હવે આગળ જોઈએ, ઈસવીસન 2012માં લંડન ઓલિમ્પિક્સમાં બોક્સિંગમાં એમસી મેરી કોમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, બોક્સિંગ રમતમાં કયા રમત ભારતવીરે તો એમસી મેરી કોમ. આ છે એમસી મેરી કોમ. એમને કયો ચંદ્રક મેળવ્યો? તો કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. ઈસવીસન 2012માં લંડન ઓલિમ્પિક્સમાં એર રાઇફલ શૂટિંગમાં ગગન નારંગે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. એર રાઇફલ શૂટિંગની જે રમત હતી એમાં ગગન નારંગે કયો ચંદ્રક મેળવ્યો? કાંસ્ય ચંદ્રક. આ છે વિદ્યાર્થી મિત્રો, ગગન નારંગ. ઈસવીસન 2016માં રિયો દ જનીરો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં પીવી સિંધુએ રજત ચંદ્રક મેળવ્યો હતો. તો બેડમિન્ટન રમતમાં કયા રમતવીરે તો પીવી સિંધુએ રજત ચંદ્રક મેળવ્યો હતો. આ છે પીવી સિંધુ.
હવે આગળ જોઈએ. ઈસવીસન 2016માં રિયો દ જનીરો ઓલિમ્પિક્સમાં ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં સાક્ષી મલિકે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, ફ્રી સ્ટાઇલ કુસ્તીમાં કયા ભારતવીરે? તો સાક્ષી મલિક. એમને કયો ચંદ્રક મેળવ્યો? કાંસ્ય ચંદ્રક. આ છે સાક્ષી મલિક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પાઠ પૂરો થયો. હવે આપણે પાઠનું સ્વાધ્યાય જોઈએ. જોઈએ સ્વાધ્યાય તો અહીંયા છે, યોગ્ય શબ્દો વડે નીચે આપેલી ખાલી જગ્યાઓ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ખાલી જગ્યા પાઠના આધારે પૂરવાની છે. પહેલી, ઈસવીસન ખાલી જગ્યામાં ગ્રીસની રાજધાની એથેન્સમાં પ્રથમ ઓલિમ્પિક રમતોત્સવનો આરંભ થયો હતો. તો ક્યારે પ્રથમ ઓલિમ્પિક્સ રમતોત્સવનો આરંભ થયો? 1896માં. તો આપણે ખાલી જગ્યામાં લખીશું. બીજી ખાલી જગ્યા, દર ખાલી જગ્યા વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાતો રહ્યો છે. તો દર કેટલા વર્ષે? તો દર 4 વર્ષે જુદા જુદા દેશોમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાતો રહ્યો છે. ત્રીજી જોઈએ, ઓલિમ્પિકનો ધ્વજ ખાલી જગ્યા પૃષ્ઠભૂવાળો છે. તો કેવો છે વિદ્યાર્થી મિત્રો? સફેદ. આપણે ખાલી જગ્યામાં શું લખીશું? સફેદ. ચાર, ઈસવીસન 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં એર શૂટિંગમાં ખાલી જગ્યા નામના રમતવીરે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. તો શું આવશે એમાં? અભિનવ બિંદ્રાએ મેળવ્યો હતો. આપણે ખાલી જગ્યામાં લખીશું. પાંચ, ઈસવીસન 2012માં લંડન ઓલિમ્પિક્સમાં ખાલી જગ્યામાં MC મેરીકોમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો કઈ રમતમાં? બોક્સિંગમાં MC મેરીકોમે કાંસ્ય ચંદ્રક મેળવ્યો હતો. તો આપણે ખાલી જગ્યામાં બોક્સિંગ લખીશું. છ, ઈસવીસન 2016માં રિયો દ જનીરો ઓલિમ્પિક્સમાં બેડમિન્ટનમાં PV સિંધુએ ખાલી જગ્યા મેળવ્યો હતો. તો કયો ચંદ્રક? રજત ચંદ્રક. તો આપણે ખાલી જગ્યામાં લખીશું રજત ચંદ્રક. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો તમારે હોમવર્કમાં, વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે. તો આ સ્વાધ્યાય તમે લખજો. અહીંયા આપણો પાઠ પૂરો થયો. તો આવજો વિદ્યાર્થી મિત્રો.